હાય ગાઈઝ, આજે મેં જોઈ છે 2019ની છેલ્લી ફિલ્મ ગુડ ન્યૂઝ. અક્ષય કુમાર, કિયારા અડવાણી, દિલજીત દોસાંજ અને કરીના કપૂર. ટ્રેલર જોઈને તો આપણને લાગ્યું હતું કે પિક્ચર જોરદાર ફની હશે, મજા આવી જશે, આ પિક્ચર તો જોવા જવું જ છે. તો ખરેખર એટલી ફની છે કે નહીં? તો સૌથી પહેલાં તો આ પિક્ચરનું મ્યુઝિક ઘણું સરસ છે. લાલ ઘાઘરા, ચંદીગઢ મેં અને સુખબીરવાળું જે ઓહો રીક્રિએટ કરેલું સોંગ પણ સરસ છે. સો મ્યુઝિક સરસ છે. કરણ જોહરની ફિલ્મ હોય એટલે તાંક જાગતો હોય જ. અને ઇમ્પોર્ટન્ટલી, ફિલ્મ લાંબી લાગતી નથી. 2 કલાકને ઉપર અમુક મિનિટ્સની છે, પણ તોય ફિલ્મ લાંબી લાગતી નથી. અને સબ્જેક્ટ ઇન્ટરેસ્ટિંગ છે. રાઇટ ફ્રોમ ધી ફર્સ્ટ ફ્રેમ તમને કરીના કપૂર અને અક્ષય કુમારની કેમિસ્ટ્રી દેખાઈ આવે, કારણ કે બંને પહેલાં પણ ઘણું કામ કરેલું છે, બંને સિનિયર એક્ટર્સ કહેવાય હવે તો. પણ ચાર્મ ઓફ ધ ફિલ્મ ઇઝ દિલજીત દોસાંજ. એમનું જે કેરેક્ટર લખાયું છે ને, એની માટે રાઇટર્સને સલામ છે. બહુ જ ગજબ એક્ટિંગ એમણે કરી છે. એટલે જ્યારે જ્યારે એ સ્ક્રીન ઉપર આવે ને, ત્યારે ફિલ્મમાં આખો માહોલ બદલાઈ જાય, તમને મોઢા ઉપર હસી આવી જાય. કિયારા અડવાણીએ પણ બહુ સરસ કામ કર્યું છે. શી ઇઝ ક્યુટ. એમનું આખું વર્ષ સરસ ગયું છે, કન્સિડરિંગ કબીર સિંઘ અને હવે ગુડ ન્યૂઝ. અને વાત કરીએ ફિલ્મની સ્ટોરીની, તો ફિલ્મની સ્ટોરી સ્મૂથ છે, જોય રાઇડ છે, તમને હસાવશે. ફેમિલી એન્ટરટેનર છે તમે કહી શકાય. એટલે 3-4-5 વર્ષના છોકરાને કદાચ ના લઈ જવાય, પણ ટીનેજર તો હવે આવા સબ્જેક્ટની ફિલ્મો જોઈ શકે, તો થોડું નોલેજ મળે. અને બીજું શું કે જે કપલ્સ લગ્ન પછી યુનો કિડ્સ માટે ટ્રાય કરતા હશે, અને ક્યાંક ને ક્યાંક આજની દુનિયા એવી છે કે આપણી પાસે એક્સપેક્ટેશન વધારે છે, લાઈફમાં સ્ટ્રેસનો ટોપલો વધારે છે, એટલે ક્યાંક ને ક્યાંક બાળકો થવામાં થોડું લેટ થયું અને મા બાપ ઉપરથી પ્રેશર આપતા હોય, એવા મા બાપને પણ જોડે લઈ જવા જોઈએ તમારે આ પિક્ચર જોવા માટે. એટલે એમને ખબર પડે કે સ્ટ્રેસ આપવાની જરૂર નથી, દુનિયામાં ઓલરેડી બહુ બધું સ્ટ્રેસ છે કામને લઈને. પ્લસ પતિ પત્નીની એકબીજા પાસેની જે એક્સપેક્ટેશન છે, એમાં બંને પાર્ટી જો જોડે એકદમ સમજીને રહે તો વાંધો આવે નહીં. જેવી રીતે દિલજીત દોસાંજ અને કિયારા અડવાણીની પેર બતાવી છે, એકદમ સરસ મજાનું કલર્યું કપલ છે, અને એમને જોવાની મજા આવી ગઈ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, ઇટ ઇઝ અ ફન ફિલ્મ, ઇટ્સ નેવર અ ડલ મોમેન્ટ ઇન ધ ફિલ્મ. સો ડેફિનેટલી જોવાય. ઇમોશનલ્સ પણ છે, છેલ્લે છેલ્લે તમને થોડા ઇમોશનલ પણ કરી દેશે. સો હું ગુડ ન્યૂઝને આપું છું 5 માંથી 3 સ્ટાર્સ. શું કહ્યું? દબંગની જોડે કમ્પેર તો ના કરાય, પણ ભાઈના ફેન્સને ખોટું ના લાગે તો કહું તો દબંગ અને ગુડ ન્યૂઝમાં ગુડ ન્યૂઝ વધારે એન્ટરટેનિંગ છે. પણ જેને દબંગ જોવી હોય દબંગ જોઈ જ શકે છે. ભાઈની પિક્ચર તો જોવી જ પડે, એવું મારે બોલવું પડે વચ્ચે. પણ અક્ષય કુમાર માટે આ સરસ વર્ષ રહ્યું છે, અને ધીસ ઇઝ વન્ડરફુલ ફિલ્મ. એમનો જે લુક છે, સોલ્ટ એન્ડ પેપર લુક, આખો વ્હાઈટ દાઢી અને બ્લેક વાળ, એ પણ એમને બહુ સૂટ થાય છે. સો 2-3 સીન એવા છે, જેમ કે કરીના કપૂરનો માતૃત્વને લગતો એક જે સીન છે, ડાયલોગ્સ છે, એના બહુ સરસ લખાયેલા છે કે એક ફિમેલ જ્યારે પ્રેગ્નન્ટ હોય છે ત્યારે કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે, 9 મહિના બાળકને પેટમાં રાખે, પણ એ સાથે કેટલી બધી વસ્તુ એવી છે જે કરવા ચાહે છે પણ નથી કરી શકતી, અને પુરુષો તો ખુલ્લા ઘોડાની જેમ ફરતા હોય છે. સો એ એક સીન સરસ છે. અક્ષય કુમારનો એક સીન બહુ ફની છે, જેમાં આખા સીનમાં એ હસ્યા કરે છે. કેમ હસ્યા કરે છે હું તમને નહીં કહું, તમને ફિલ્મમાં જોશો એટલે ખબર પડશે. અને કિયારા અડવાણી અને દિલજીત દોસાંજના તો બધા જ સીન સરસ છે. દિલજીત આમે બહુ સરસ એક્ટર છે, એમણે પંજાબી ફિલ્મોમાં અપાર્ટ ફ્રોમ ધીસ કોમેડી ઘણા સિન્સિયર રોલ પણ કરેલા છે. સો હું કહીશ કે ગુડ ન્યૂઝ ડેફિનેટલી જોવા જજો જ. અને 31માં આમે તમારો કોઈ પ્લાન ના હોય તો ડેફિનેટલી જોજો એ દિવસે જ. બાકી તો સેટરડે સન્ડે છે જ. 5 માંથી 3 સ્ટાર્સ.